પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષા ચૂક મામલે આજે કોર્ટ સંભળાવશે ફેસલો. કેન્દ્ર અને પંજાબની તપાસ પર લગાવી હતી સુપ્રીમે રોક. રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 238 દિવસ બાદ નોંધાયા નવા 7476 કેસ, 3ના મોત. લગ્ન સમારોહ માટે હવે 150 વ્યક્તિની છૂટ, સામાજિક ધાર્મિક રાજકીય સહિતના કાર્યક્રમોમાં 150 લોકોની મર્યાદા. ટૂંક સમયમાં થશે 3300 વિદ્યા સહાયકોની ભરતી, ટેટ પાસ કરેલા ઉમેદવારોને પણ મળશે લાભ, શિક્ષણ પ્રધાની જાહેરાત. કોલેજના વિદ્યાર્થીઓને સામાન્ય કિંમતમાં રાજ્ય સરકાર અપાશે ટેબ્લેટ, દર મહિને 1,00,000 ટેબ્લેટનું વિતરણ. રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, 5.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર, હજુ 2 દિવસ રહેશે ઠંડી. યુપીમાં ઉમેદવારના નામ પર મંથન, ગઈકાલે 10 કલાક ચાલી બેઠક, 170 ઉમેદવારોના નામ પર ચર્ચા, અમિત શાહ ફરી બેઠકમાં જોડાશે.